विद्यार्थी मित्रों, अपने गया लेक्चर के अंदर यूनिट 3 रेशाओं की कापड़ सूची जीरो अभ्यास अपने करो। हमें अपने आगम पत्र 4 के वस्तु को ना जूझ बनाना कि भाई वस्तु ना जो ये समूह संगठन कहलाए कि भाई आपने आसपास के आजूबाजू केरे वस्तुओं जोवा मळे छे एनी अंदर केवा प्रकारनी केटली विविधताओ रहेली छे ते आपणे अभ्यास करीशुं। पछी एना विशे आपणे वधारे विस्तृत माहिती આપણે અગાઉના પ્રકરણોની અંદર ખોરાક વિશે જોયું, કાપડ વિશે જોયું કે ભાઈ ખોરાકમાં કંઈક વિવિધતા હોય છે, કાપડના મટીરિયલ્સની અંદર કંઈક વિવિધતા રહેલી હોય છે। તો એમ કે આપણી આજુબાજુ ઘણી પ્રકારની વિવિધતાઓ જોવા મળે છે। ફોર એક્ઝામ્પલ તરીકે એક ખુરશી જો, હવે અત્યારે ખુરશી જો ત્યારે લાકડાની આવે, અત્યારે પ્લાસ્ટિકની આવે છે, લોખંડની બનાવી તો લોખંડની થાય, સ્ટેનલેસ સ્ટીલની બનાવી તો સ્ટેનલેસ સ્ટીલની બને, પ્લાસ્ટિકમાં સારો પ્લાસ્ટિક અને ખરાબ પ્લાસ્ટિક, લાકડાની લાકડાની અંદર સાદું લાકડું, શાક શાક શીશમનું લાકડું, એમ અલગ અલગ પ્રકારની ખુરશીઓ પણ આપણને જોવા મળે છે। એટલે તમામ પ્રકારની વસ્તુઓમાં થોડે ઘણે અંશે વિવિધતા શબ્દ આવ્યા જોવા મળે। આપણે જે આપણા ખોરાક વિશે કપડાં વિશે કંઈ જે કંઈ વિવિધતા હતી તે આપણે જોઈ, આ કપડાની અંદર આપણે કંઈક વસ્તુઓ જે આવી શું વસ્તુઓ, આ વસ્તુઓમાં કેવા પ્રકારની વિવિધતાઓ છે તેનો આપણે બારીકાઈથી થોડો અભ્યાસ। આપણી આજુબાજુ તમને જોવા મળતી વસ્તુઓ હોય તો તમે તરત કહેશો કે ભાઈ ખુરશી ટેબલ બળદ ગાડું સ્કૂટર ઘોડાગાડી રમકડા પથ્થર
Lunch box, glass,
જે પ્લાસ્ટિકનો આવે તે પ્લાસ્ટિકની સી સો લંચકો ગ્લાસ સિસોટી પછી પાણી ભરવાનું પાત્ર પાણી ભરવાનું પાત્ર પાણી ભરવાનું પાત્ર પાણી ભરવાનું પાત્રમાં ડોલ છે કે તગાડો છે એ બધી વસ્તુ તેની અંદર પાણી ભરવાની અંદર રહી જાય છે. પછી માનવ રમવા લાકડાના પછી લોખંડના કર્યા અત્યારે
ઓલરેડી રેડીમેડ જે સિમેન્ટમાં આવે છે તે બરોબર એની અંદર શું જોવા મળે છે વિવિધતા જોવા મળે છે આમ અલગ અલગ વસ્તુઓના શું બને છે માનો કે ધાતુની વસ્તુ તો રણકા રૂપ કરે પીપી શકાય પતરા બનાવી શકાય વિદ્યુત વાહક હોય ચેરપ્રસ્તી વિદ્યુત વાહક હોય કાગળ જાડો કાગળ પાતળો કાગળ બરોબર જે પુઠ્ઠા બનાવી શકે તેવા રૂઢની વસ્તુ જેમ કે કપડાં છે કોશિકા છે ગાલીચા છે કાગલા છે સૂત્ર કાપડ છે માટીના વાસણ ચૂલો માટલું તાવડી બરોબર અને માટીના રમકડાઓ ઘણા બધા પ્રકારના આવે છે આમ અલગ અલગ જૂથ અલગ અલગ વસ્તુ બનીએ બીજું આપણે આગળ જોઈએ મિત્રો હવે આપણે જોઈશું કે ભાઈ કે આપણી આજુબાજુ જે વસ્તુઓ એકત્ર કરીએ છીએ એમાંથી માનો કે આપણી શાળાની અંદર આપણા અભ્યાસની અંદર ઉપયોગમાં લેવાતી હોય એવી વસ્તુ કે આપણી આજુબાજુ જે કઈ વસ્તુઓ જે છે બરોબર એ એકત્ર કરીએ અને આપણા રોજબરોજની અંદર શું આવે છે જેમ કે વર્ગખંડમાં વપરાતી વસ્તુ ઘિયા વર્ગખંડમાં વપરાતી વસ્તુઓની આપણા વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ વપરાય છે તરત ન હોય વર્ગખંડનો ઉપયોગ
જીવ ન હોય તેવી વસ્તુ પણ એને જે આપણે ઉપલક્ષ વર્તન અથવા ઉપયોગમાં ન કરતો વર્તનમાં લાવી ન શકાતી હોય વર્તનમાં લાવી ન શકાતી હોય તેવી વસ્તુ એવી રીતે તમારી જે ઘણી બધી યાદીઓ બનાવી શકો છો.
કે ભાઈ કોઈ એક વસ્તુ બનાવવા માટે ભલે એક જ વસ્તુનો ઉપયોગ થતો હોય એવું ન પણ હોય, એના માટે ઘણા બધા પદાર્થોનો ઉપયોગ પણ કરવો પડતો હોય છે. એટલે કે એક વસ્તુ બનાવવા એટલી વસ્તુનો ઉપયોગ ન થાય, બીજી પણ વસ્તુનો ઉપયોગ કરી પદાર્થો આપણે બનાવી શકીએ છીએ. હજુ આપણે આગળ ભણવાનું છે, કારણ કે આ તો ખાલી પ્રસ્તાવના જ ટોપિક છે. પાઠની અંદર જે કંઈ મુખ્ય મહત્વની બાબતો છે એ તો હવે આપણે શરૂ કરી. માનો કે પદાર્થ તરીકે તો જેમ કે લાકડું છે, એમાંથી એ પદાર્થમાંથી બનતી વસ્તુ એટલે કે બનાવવામાં આવતી વસ્તુ
જે વસ્તુ બને છે તેનો આકાર અલગ છે, કદ અલગ છે, એનો ઘાટ અલગ છે, રંગ અલગ છે, અને સાથે સાથે તેની ઉપયોગિતા પણ અલગ છે. એટલે એમાં કઈ વિવિધતા જોવા મળે. લાકડાની હળ પણ આવે અત્યારે એનો ઉપયોગ ઓછો થઈ ગયો છે. બરોબર, લાકડાની વસ્તુમાં જુઓ કે આપણી બાજુ ઘણી બધી આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. આ વસ્તુઓ છે એની અંદર ઘણી બધી વિવિધતા પણ જોવા મળતી હોય છે. કેવી રીતે ઉપયોગમાં આવે છે, કેટલો ઉપયોગ થાય છે, એ જ્યારે તમે આ વસ્તુનો ઉપયોગ કરશો, બરોબર, વસ્તુઓ નજરે જોઈશું, કોઈ વસ્તુનો તર્ક કરશે હોય, જેનો આપણે સ્પર્શ કરીને ઉપયોગ કરી શકતા હોઈએ. વિદ્યુત બોર્ડ હોય, ચાલુ બોર્ડ, પ્લગ આંગળી અંદર ચેક કરાય ન કરાય, કારણ કે એમાં જે શું આવે છે, કરંટ આવે. તો મિત્રો, આ વિડીયોને આપણે અહીં સુધી રાખીશું. ત્યારબાદ હવે નવો જ ટોપિક, નવા વિડીયોની અંદર આપણે પદાર્થના જે કંઈ ગુણધર્મો છે, બરોબર, તેના વિશે આપણે આવનાર નવા વિડીયોની અંદર તેની વાત કરીશું કે પદાર્થોની અંદર કેવા ગુણધર્મો ધરાવે છે. કોઈ સખતપણું હોય, કોઈ નરમપણું હોય, કોઈ કઠણપણું હોય, કોઈ પદાર્થ દ્રવ્ય હોય, કોઈ પદાર્થ દ્રાવ્ય હોય, અદ્રાવ્ય હોય, કોઈ કડક પદાર્થ હોય, કોઈ ટોચો પદાર્થ હોય, બરોબર, કોઈ વસ્તુનો અમુક વસ્તુ કોઈ એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ વસ્તુ ભરવા કરી શકાય, કોઈ એવી વસ્તુ છે જેનો વસ્તુ ભરવા ઉપયોગ ન કરી શકાય, બરોબર. આવી તમામ વિશે માહિતી, બરોબર, આવનાર લેક્ચરની અંદર આપણે તેનો અભ્યાસ કરીશું. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તમારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળશે. વિડીયો જોયા બદલ તમારો આભાર, ધન્યવાદ.